યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સેનેટ સભ્યોના નામ જાહેર થયા. સત્તાધારી જૂથના જીગર ઇનામદારની વિરુદ્ધની લોબીના સભ્યોને સરકારે નિમ્યા છે. સેનેટની નિમણૂકમાં ભાજપ સંગઠન અને શૈક્ષિક સંઘનો હાથ ઉપર રહ્યો. વાઇસ ચાન્સેલરની ટર્મ પણ આવતીકાલે પૂરી થઈ રહી છે. નવા વાઇસ ચાન્સેલર પોતાના પક્ષના આવે તે માટે બંને જૂથ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. માનુ ચાવડા ફોનલાઇન પર આપણી સાથે જોડાયા છે. માનુ, વડોદરાની એમએસ યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સેનેટ સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. કયા કયા નામની જાહેરાત થઈ? સોનલ, એમએસ યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સેનેટ સભ્યોની જાહેરાત કરવામાં આવી. 15 સેનેટના નામ જાહેર કરવામાં આવે છે. સેનેટની નિમણૂકમાં ભાજપ સંગઠન અને શૈક્ષણિક સંઘનો હાથ ઉપર રહ્યો હોય એવી આ યાદી ઉપરથી જોવા મળી રહ્યું છે. સત્તાધારી જૂથ જીગર ઇનામદારની વિરુદ્ધની લોબીના સભ્યો અત્યારે નિમાયા હોય એવી આ યાદી ઉપરથી લાગી રહ્યું છે. વાઇસ ચાન્સેલરની ટર્મ આવતીકાલે પૂરી થઈ રહી છે, ત્યારે બંને જૂથો છે નવા વાઇસ ચાન્સેલર પોતાના પક્ષના આવે એવું અત્યારે ઈચ્છી રહ્યા છે, અને એના માટે બંને પક્ષે એડીચોટીનું જોર છે લગાવવામાં આવી રહ્યું છે. એમએસ યુનિવર્સિટી હવે રાજકીય અખાડો બન્યો છે, અને એમાં ખાસ કરીને મુખ્ય નામો કહીએ તો ડોક્ટર ચેતન પુરોહિત અધ્યાપક પોલિટેકનિકમાંથી, કલ્પેશ નાયક અધ્યાપક કોમર્સમાંથી, આ ઉપરાંત કશ્યપ પરીખ ફાઇન આર્ટ્સમાંથી અને સ્વાતિ પરિણામી હોમ સાયન્સમાંથી ઉમેદવાર છે. આ પૂર્વ ઉમેદવારો હતા એવાને પણ સ્થાન મળ્યું છે, અને કહી શકાય કે ભાજપ પક્ષે જે આ ઉમેદવારો છે જાહેર કરવામાં આવ્યા છે. અને હવે વાઇસ ચાન્સેલરની કોના નિમણૂક થાય છે એના ઉપર તમામની અત્યારે નજર જોવા મળી રહી છે. સોનલ જી, માનું આભાર જાણકારી માટે.